નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. તમે પેલી કહેવત સાંભળી હશે ને, જાકો રાખે સૈયા માર શકે ના કોઈ. દર્શક મિત્રો, તમને થશે કે આ કહેવત અમે તમને કેમ યાદ કરાવી રહ્યા છે, તો તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પાલઘરમાં એક આવી જ ઘટના સામે આવી છે જેને જાણીને આ કહેવતનું સચોટ ઉદાહરણ માની શકાય. જી હા દર્શક મિત્રો, એકચ્યુઅલી બન્યું એવું કે એક ઓટોરિક્ષા રિસોર્ટમાં આવીને હજી ઊભી જ રહી જાય છે અને એવામાં બીજી જ સેકન્ડે આ શું થઈ ગયું. તમને જણાવી દઈએ કે અચાનક જ નાળિયેરી ઊભી રહેલ રિક્ષાની ઉપર પડી જાય છે અને ઓટો રિક્ષાના થઈ જાય છે બે ફાળિયા. તેને કચ્છર ધાણ કરી નાખે છે આ નાળિયેરી. પાલઘરના વિરારની આ ઘટનાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે, જે સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે ખૂબ જ વાયરલ. આવા વાયરલ વિડીયો જોઈશું, સાથે જ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપીશું. પરંતુ એ પહેલાં જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો. દર્શક મિત્રો, સમગ્ર મામલે જો ડિટેલમાં વાત કરીએ તો બન્યું એવું કે મુંબઈના વિરાર વિસ્તારમાં આવેલ એક રિસોર્ટમાં ઓટો રિક્ષાનો ડ્રાઈવર એક ગ્રાહકને લેવા માટે પાલઘર પહોંચ્યો હતો. ડ્રાઈવરે જે જગ્યાએ રિક્ષા ઊભી રાખી હતી ત્યાં બાજુમાં જ એક મોટી નારિયેળીનું ઝાડ હતું. તેને જેવી રીતે રિક્ષા ઊભી રાખી ત્યાં થોડી જ ક્ષણોમાં આ નારિયેળી પડી રિક્ષા ઉપર અને જેને એ રિક્ષાના બે ફાળિયા કરી નાખ્યા. જી હા દર્શક મિત્રો, સોશિયલ મીડિયામાં વાયરલ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાળિયેરીએ આ રિક્ષાના શું હાલ કર્યા છે. જો કે સદનસીબે રિક્ષાના ડ્રાઈવરનો વાળ પણ વાંકો નથી થયો. જી હા, નાળિયેરીએ રિક્ષાને ઊભી ફાડી નાખી છતાં ઓટો ચાલક સલામત રીતે બહાર નીકળી ગયો. દર્શક મિત્રો, નાળિયેરીનું ઝાડ પડવાની જગ્યા અને ઓટો ડ્રાઈવર જે ઓટો રિક્ષાના ચાલક છે તે વચ્ચે માત્ર થોડાક જ સેન્ટીમીટરનું અંતર હતું. જો રિક્ષા 2-3 સેન્ટીમીટર જ પાછળ ઊભી રહી હોત તો આ દુર્ઘટનામાં ડ્રાઈવરનો જીવ પણ જોખમમાં મુકાયો હોત. આ સમગ્ર ઘટના રિસોર્ટની બહાર લગાવેલ એક કેમેરામાં કેદ થઈ જાય છે, જેના દ્રશ્યો હાલ સીસીટીવી ફૂટેજ આનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર આ વિડીયો જોયા બાદ રિસોર્ટના માલિકે રિક્ષા ડ્રાઈવરને 6,000 રૂપિયાની આર્થિક મદદ કરી હોવાનું સામે આવ્યું છે. વિજય અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.